અજીત અજીત ત્યાં કયા પ્રકારનો માહોલ આપ જોઈ શકો છો? ચિરાગ, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનો ખૂબ જ મોટો દરિયાઈ કિનારો છે. અહીંયા જે આગાહી હતી તે આગાહી લઈને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ હતું, તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ત્યારે અહીંના જે માછીમારો છે તે ખૂબ જ ચિંતિત હતા, પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે હું આપને બતાવીશ. આ છે ભાવનગરનો ઘોઘાનો દરિયો, જે ખૂબ જ કરંટવાળો દરિયો ગણવામાં આવે છે. ક્યાંય પણ પ્રકારની જે હવાનું જો પ્રેશર થાય અને જે વેગ સામાન્ય રીતે અહીંયા મોજામાં જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે આગાહી હોવા છતાં અહીંયા કોઈ પણ પ્રકારની અસર જોવા નથી મળી અત્યાર સુધી. અત્યારે જે ખતરો છે તે પણ ઘણા બધા અંશે ટળી ગયો છે. ત્યારે અમારી સાથે માછીમાર એસોસિએશનના પ્રમુખ છે, આપણે સીધી એમની સાથે જ વાત કરશું. ખાસ કરીને અત્યારે ખતરો ઘણા બધા અંશે ટળી ગયો છે જે મહા વાવાઝોડાનો, તેને લઈને અત્યારે માછીમારોની શું સ્થિતિ છે અને આ સમાચાર સાંભળીને આપ શું કહો છો? તો અમને આજે મહા વાવાઝોડાનો ખતરો ટળવાના જે સમાચાર આપવામાં આવ્યા છે તો એ સાંભળીને અમારા જે માછીમારો આજથી છેલ્લા 20-25 દિવસથી બેકાર હતા, અને જો આ ખરેખર ખતરો ટળી ગયો એવા સમાચાર છે તો અમારા માછીમાર ભાઈઓ એ જે પોતાની રોજીરોટી જે કરવા માટે દરિયામાં જાય છે, રોજ આવે રોજ જાય છે, તો એના માટે આ શુભ સમાચાર કહેવાય એવું અમારું માનવું છે. સતત ઘોઘાના લોકો અને જે ચિંતિત હતા, જેને લઈને આ દરિયા કિનારા પર વસતા 42 ગામોથી વધારે જે વિસ્તાર છે તેને જે રીતે એલર્ટ અપાયું છે, લોકો પણ ચિંતામાં હતા. જેને અત્યારે સમાચાર જે આવી રહ્યા છે કે જે મહા વાવાઝોડાનું જે સંકટ